અમારા ભાઈ નો ફોન આવ્યો એટલે હું આવ્યો. તમને કર્ફ્યુ ચાલુ છે ખબર છે? યસ ખબર છે. કેટલા વાગે થી ચાલુ થાય? 9 વાગે. 10 વાગે. 10 વાગે થી. 10 વાગે પછી તમને ઘર માંથી બહાર નીકળવાની પરમિશન કોને આપી? મને જવાબ આપો. તમને 10 વાગે પછી બહાર નીકળવાની પરમિશન કોને આપી? તમે બહાર કેમ આવ્યા ઘરે થી? આપણે બંને જાહેર સેવક છે, એકબીજાનું કામ કરવાનું હોય. આ વસ્તુ ખોટી છે. આ ફોન ભી ખોટો છે, રેકોર્ડિંગ થયું છે એ ભી ખોટું છે. હાલો તમે સાહેબ તમારી ઓળખાણ આપો પેલા. તમે કોણ છો સાહેબ? તમે કોણ છો? ગુજરાત સરકાર માં છો ને, કોણ છો તમે બતાવો. ના, હું ગુજરાત સરકાર માં નથી. મારા ફાધર છે ને, એ ધારાસભ્ય છે. અને ધારાસભ્ય છે. શું નામ છે? કુમારભાઈ કાનાણી, આરોગ્ય મંત્રી. આરોગ્ય મંત્રી. ઓકે ઓકે, બરાબર, સમજાવી દઉં. હવે તમારી ગાડીમાં જે આ ગુજરાત લખ્યું છે એ શું છે? શું બોર્ડ માર્યું છે? એમએલએ ગુજરાત લખ્યું છે. એમએલએ. જરા એક વખત જોઈ આવો તો. એક વખત આમ જોઈ આવો તો લખેલું છે વ્યવસ્થિત. ફોન માં લઈ લો જરા. હવે તમે કોણ છો? કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો. ઓકે, આ એમએલએ જે છે એ બોર્ડ છે કોના માટે? તમારા માટે છે, તમારા ફાધર માટે છે? મારા ફાધર માટે છે, પણ અત્યારે હું, મારી પાસે ગાડી નહોતી એટલે હું એની ગાડી લઈને આવ્યો. તમે એમની ગાડી લઈને આવ્યો એટલે તમારું ફરજ પહેલા શું બને? એમનું આ જે ઓળખાણ છે એ નીચે ઉતારો. તમારી પાસે હક છે આ બોર્ડ મૂકવાનું? અચ્છા, તો હું કાઢી લઉં. કાઢીને મૂકીને આવું પછી વાત કરો મારી સાથે. કાઢો એને પહેલા તો. દેખાડો, એમાં દેખાડો. આવશે આવી જાઓ ભાઈ. હવે તમે 9 વાગે પછી સાહેબ બહાર નીકળ્યા છો, તો તમને કોણે પરમિશન આપી 9 વાગે પછી બહાર નીકળવા? પરમિશન તો મને કોઈ આપે નહીં, પણ ફરજ પડી મને. તમારા ભાઈબંધ છે બરાબર, તો તમે ત્યાંથી અહીંયા આવ્યા એ ફરજ પડી એટલે તમે આવી ગયા એમ. તમને, તમે કદાચ કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને નિયમ કાનૂન લાગુ નથી પડતા. તમે સમાજ સેવક છો. સમાજ સેવક છો. સમાજ સેવક. તમારું ફરજ શું બને કે આ લોકો જે કઈ કરતા એ લોકો રોકવાનું હોય, એ લોકોને આગળ પેલું કરવાનું હોય? રોકવાનું. સમજાવવા આવ્યા? ફોન ઉપર નથી સમજાવવું હતું તમારાથી? તમે અહીંયા આવ્યા જ કેમ આવ્યા તમે? ના, એમને સમજતા નતા એટલે. કોણે? મેં તો ના પાડી ફોન. મારું વાત મારે નથી કરવી એવું કઈ કીધું? તે મને ક્યારે કીધું કે વાત કરો? તમે મને એમ કહો તમે બહાર આવ્યા કેમ આવ્યા? તમે કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને હક આપ્યું કોઈ બહાર નીકળવાનું? જો કે એ સાહેબ ને મેં ક્યારે? અમે 5 જણા જાડો બંધ રાખને બે મારી જોબે બોડું બંધ રાખ. અમે જાણે કેમ 5 જણા કોરોના ફેલાઈ દીધો? તમે તો બોડું બંધ રાખી દીધું ને. બધા અગ્રેસિવ થઈ ગયા. બોડું બંધ રાખ. તમે મને એમ કહો તમે હજી કુમારભાઈ કાનાણી સાહેબ કોણ છે એવું નામ સાંભળ્યું છે? મંત્રી છે એ મને ખબર છે. મેં ક્યારે રૂબરૂ એમને મળી નથી બરાબર. સરસ. ઓકે, રેડી છે એ તો કે ભાઈ તમે ઠીક છે. સાહેબ જે હોય તે કદાચ એમએલએ જેવો કે સાહેબ તો રેડી જ છે. સાહેબ રેડી જ છે. સાહેબ તો રેડી છે બરાબર. પણ હવે તમે એમનું નામ લે, તમે અહીંયા આવ્યા અને તમે સાહેબ મેં હટાવી લીધું. હટાવી લીધું? તમે એમ કીધું હું પહેલા સાહેબ નું સુપુત્ર, મતલબ તમે એમના દીકરા છો. મેં તો રિક્વેસ્ટ કરી. મેં કે શું રિક્વેસ્ટ કરી તમે? કે ભાઈ હું મારા એક મિત્ર માટે આવ્યો છું. તમે પેલા તો બહાર નીકળવાની પરમિશન કોને આપી? તમે રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવાની પરમિશન કોને આપી? કુમારભાઈ કાનાણી સાહેબ ને ફોન લગાડો, એમને તમને પરમિશન આપી બહાર નીકળવાની. અમે ગાંડા છીએ, રાત્રે 12 વાગે ઉભા છે. ફોન લગાડો સાહેબ ને. તમારે ફોન લગાડો. ફોન લગાડો. તમારા ફાધર ને ખબર છે તમે અત્યારે અહીંયા છો? ફોન લગાડો એને અને એને કહો કે હું બહાર આવ્યો છું 9 વાગે પછી, 10 વાગે પછી. કર્ફ્યુ ચાલુ. પેલા ને આથી આપો, આમ રાઉન્ડ મરાવો, રાઉન્ડ મરાવો પેલા ને. તમે
તમે કુમારભાઈ કાનાણી સાહેબ ને ફોન લગાડો, એમને તમને પરમિશન આપી અત્યારે બહાર નીકળવાની નથી આપી, પણ હું હા લગાડો તમે કુમારભાઈ કાનાણી સાહેબ નો સુપુત્ર છો, તમને કોને હક આપ્યું બહાર નીકળવાનું? તમે એટલા મોટા અધિકારી, એટલા મોટા વ્યક્તિ ને તમે સુપુત્ર હોય ને તો તમે પેલા ઘરની બહાર ના નીકળો, તમે પેલા નિયમ નું પાલન કરો, પછી આવો લફંગા દોસ્તો નો સાથ આપો, ખબર પડી? અરે મને નહીં સમજાવવાનું તમારે કે મારા દોસ્તાર જેટલા હું આવ્યો છું, વાત કરવા ફોન ઉપર વાત થઈ છે, તમે અહીંયા આવ્યા કેમ આવ્યા? અરે હું રિક્વેસ્ટ કરવા આવ્યો છું, કે રિક્વેસ્ટ ફોન ઉપર ના થઈ શકે? તમે કાનૂન નું ભંગ કર્યો તો બહાર કેમ નીકળ્યા અત્યારે? લગાડો ફોન અત્યારે.